विद्यार्थी मित्रों, वेलकम टू एलपीएस ग्रुप ऑफ एजुकेशन। तो विद्यार्थी मित्रों, आज अपने धोरण 5 पर्यावरण आसपास में पाठ नंबर 18 नो स्वाध्याय જોઈશું। तो पाठ नंबर 18 નું નામ છે હવે અમે ક્યાં જઈએ। તો તેમાં આપણે પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। તેમાં નંબર 1 છે, અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું। ઓપ્શન છે, નદીમાં પૂર આવવાથી, રોગચાળો ફાટી નીકળવાથી, નદી પર બંધ બાંધવાનો હોવાથી કે દુકાળ પડવાથી। જવાબ આવશે નદી પર બંધ બાંધવાનો હોવાથી। નંબર 2, અનુજ પોતાના ગામમાં શાનો અવાજ સાંભળી શકતો ન હતો। નદીઓનો ખળખળ અવાજ, પક્ષીઓનો કલરવ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ કે ટ્રેનનો અવાજ। તો જવાબ આવશે ટ્રેનનો અવાજ। નંબર 3, અનુજના ખેડી ગામના બાળકો વડીલો પાસે કયું કાર્ય શીખતા હતા? માટીના અને વાંસના ઘડા બનાવવાનું, ખેતી કરવાનું, પશુપાલન કરવાનું કે ભોજન બનાવવાનું? તો જવાબ આવશે માટીના અને વાંસના ઘડા બનાવવાનું। નંબર 4, ખેડે ગામના વડીલો કયું કાર્ય કરવું પસંદ કરતા નથી? એકબીજાની મદદ કરવી, લગ્ન ગોઠવવા, ગામના ઝઘડાને ઉકેલવા કે ગામ છોડીને શહેર જવું? જવાબ આવશે ગામ છોડીને શહેર જવું। નંબર 5, ખેડી ગામના તહેવારોના સમયે અનુજ તેમની ઉંમરના છોકરા છોકરીઓ સાથે શું કરતો હતો? મેળામાં જતો હતો, પ્રવાસ માણતો હતો, જંગલમાં જતો હતો કે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો? જવાબ આવશે નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો। નંબર 6, નદી પર મોટો બંધ બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકોએ શું કરવું પડશે? ઘર વેચવું પડશે, જંગલમાં જતા રહેવું પડશે, ગામ અને જમીન છોડીને જવું પડશે કે નદીનો પ્રવાહ રોકવા દિવાલ બનાવવી પડશે? જવાબ આવશે ગામ અને જમીન છોડીને જવું પડશે। નંબર 7, ખેડી ગામ છોડીને અનુજ અને તેમના કુટુંબીઓ ક્યાં સ્થાપિત થયા? સિંદુરીમાં, આજવામાં, ઉત્તરકાશીમાં કે ટેકલામાં? જવાબ આવશે સિંદુરીમાં। નંબર 8, સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને શું કહી તેમની મજાક ઉડાવતા હતા? બંધવાળા લોકો, વર્ણોતરિયા મહેમાન, વનવાસી લોકો કે ગરીબ વસાહતીઓ? જવાબ આવશે વર્ણોતરિયા મહેમાન। પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। તેમાં નંબર 1 છે, મુંબઈમાં અનુજે ખાલી જગ્યા પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કાર્ય શરૂ કર્યું હતું? જવાબ આવશે માછલી। નંબર 2, લોકોને ખાલી જગ્યામાં અનુજને એકલું લાગતું હતું, તો ભીડ। નંબર 3, ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને ખાલી જગ્યા વચ્ચે આવેલું હતું, તો પર્વતો। નંબર 4, પક્ષીઓના અવાજોને ખાલી જગ્યા કહેવામાં આવે છે, કલરવ। નંબર 5, ખેડી ગામના વડીલો બાળકોને માટીના અને ખાલી જગ્યાના ઘડા બનાવવાનું શીખવતા હતા, તો વાંસ। નંબર 6, ખેડી ગામના લોકો સાથે મળીને એક મોટા ખાલી જગ્યાની જેમ રહેતા હતા, તો પરિવાર। નંબર 7, નદી પર ખાલી જગ્યા બાંધવાનો હોવાથી ખેડી ગામના લોકો ગામ અને જમીન છોડીને બીજે રહેવા ગયા, તો બંધ। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તેમાં નંબર 1 છે, અનુજનું ખેડી ગામ નદી કિનારે આવેલું હતું, તો સાચું। નંબર 2, નદીમાં પૂર આવવાથી ખેડી ગામ ખાલી કરવામાં આવ્યું, તો ખોટું। નંબર 3, ખેડી ગામના વડીલો બાળકોને નૃત્ય અને ઢોલ વગાડતા શીખવતા હતા, તો સાચું। નંબર 4, અનુજ ખેડી ગામથી સિંદુરી ગામમાં રહેવા આવ્યો હતો, તો સાચું। નંબર 5, સિંદુરી ગામના લોકો ખેડી ગામના લોકોને મહેમાનની જેમ સાચવતા હતા, તો ખોટું। નંબર 6, મુંબઈમાં અનુજે નવું મકાન ખરીદી લીધું હતું, ખોટું। નંબર 7, અનુજ મુંબઈમાં માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું કામ કરતો હતો, સાચું। પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા રચો। તેમાં નંબર 1 છે, વહેતી નદીઓ
તો જવાબ આવશે ખડખડાટ અવાજ. વૃક્ષોના પાંદડાનો તો ખડખડાટ, પક્ષીઓનો કલરવ અને ગાઢ લીલા જંગલો. પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. તેમાં નંબર 1 છે, ખેડી ગામ કેવી જગ્યાએ આવેલું છે? તો ખેડી ગામ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે આવેલું છે. નંબર 2. અનુજ અને તેના મિત્રો જંગલમાંથી કઈ વસ્તુઓ એકઠી કરી મોટા નગરમાં વેચતા હતા? તો અનુજ અને તેના મિત્રો જંગલમાંથી જંગલી ફળો, મૂળ, સૂકા લાકડા અને ઔષધીય વનસ્પતિઓ એકઠી કરીને મોટા નગરમાં વેચતા હતા. નંબર 3. ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળેલા પૈસામાંથી શું ખરીદતા હતા? તો ખેડી ગામના લોકો જંગલમાંથી એકઠી કરેલી વસ્તુઓ વેચીને મળેલા પૈસામાંથી મીઠું, તેલ, ચોખા, કપડાં વગેરે જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા હતા. નંબર 4. અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા? તો અનુજના ગામ ખેડીમાં વહેતી નદીઓનો ખડખડાટ અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડાટ અને પક્ષીઓના કલરવ જેવા આનંદદાયક અવાજો સંભળાતા હતા. નંબર 5. નદીઓ પર મોટો બંધ બાંધવા શું કરવું પડે? તો નદી પર મોટો બંધ બાંધવા માટે નદીનો પ્રવાહ રોકવા, કોંક્રીટની મોટી અને મજબૂત દિવાલ બનાવવી પડે. નંબર 6. અનુજને મુંબઈમાં મળતા પૈસા શામાં વપરાતા હતા? તો અનુજને મુંબઈમાં મળતા પૈસા પૂરતા ન હતા. તે પૈસા દવામાં, ખાવા પીવામાં, બાળકોની શાળાની ફીમાં, ઘરનું ભાડું ચૂકવવામાં અને પાણી લેવામાં વપરાતા હતા. અનુજને મુંબઈમાં મળતા પૈસા એ પૂરતા ન હતા. તે પૈસા દવામાં, ખાવા પીવામાં, બાળકોની શાળાની ફીમાં, ઘરનું ભાડું ચૂકવવામાં અને પાણી લેવામાં વપરાતા હતા. નંબર 7. તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા? તો તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો નૃત્ય કરતા અને ઢોલ વગાડતા હતા. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં નંબર 1 છે, નદી પર મોટો બંધ બાંધવાથી આજુબાજુના ગામના લોકોને શી અસર થાય? તો નદી પર મોટો બંધ બાંધવાથી નજીકના ઘણા ગામડાનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જવાથી ગામના લોકોએ ગામ અને જમીન છોડીને જવું પડે. તો નદી પર મોટો બંધ બાંધવાથી આજુબાજુના ગામના લોકોને શી અસર થાય? તો નદી પર મોટો બંધ બાંધવાથી નજીકના ઘણા બધા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જવાથી ગામના લોકોએ ગામ અને જમીન છોડીને જતું રહેવું પડે. નંબર 2. તમે કેવી રીતે કહી શકો કે અનુજનું ખેડી ગામ એક પરિવાર જેવું હતું? તમે કઈ રીતે કહી શકો કે અનુજનું ખેડી ગામ એક પરિવાર જેવું હતું? તો અનુજના ગામના લોકો એક મોટા પરિવારની જેમ સંપીને રહેતા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા. વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડા ઉકેલતા હતા. આ પરથી કહી શકાય કે અનુજનું ખેડી ગામ એક પરિવાર જેવું હતું. અનુજના ગામના લોકો એક મોટા પરિવારની જેમ સંપીને રહેતા હતા. સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા. વડીલો લગ્ન ગોઠવતા અને ગામના ઝઘડાઓ ઉકેલતા હતા. આ પરથી કહી શકાય કે અનુજનું ખેડી ગામ એક પરિવાર જેવું હતું. આગળ છે પ્રશ્ન નંબર 3. તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? તો હું મારા વડીલો પાસેથી કુટુંબમાં હળીમળીને રહેવું, વડીલોને સન્માન આપવું, તેમની સેવા કરવી, તેમણે બતાવેલા કામ કરવા, પોતાના કામ પ્રત્યે ચોકસાઈ રાખવી, એકબીજાને મદદરૂપ થવું, સારું આચરણ કરવું વગેરે બાબતો શીખું છું. હું મારા વડીલો પાસેથી કુટુંબમાં હળીમળીને રહેવું, વડીલોને સન્માન આપવું, તેમની સેવા કરવી, તેમણે બતાવેલા કામ કરવા, પોતાના કામ પ્રત્યે ચોકસાઈ રાખવી, એકબીજાને મદદરૂપ થવું,
સારું આચરણ કરવું વગેરે બાબતો શીખું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પાઠ નંબર 19 નું સ્વાધ્યાય. તો આ સ્વાધ્યાય તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે.